નમસ્કાર દર્શક મિત્ર, આપ જોઈ રહ્યા છો SS24 ન્યૂઝ નેટવર્ક. હું છું રંજીતા ગામિત. આજના મહત્વના સમાચાર જૂનાગઢથી મયુરી મકવાણા સાથે. કેશોદ તાલુકામાં પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા વાહનોમાંથી ઈંધણ તેમજ વાહનોમાંથી અન્ય વસ્તુઓ ચોરી કરવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. જ્યારે આ મામલે પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આંખાડા કાન કરવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ડિટેન કરવામાં આવેલા વાહનોને ST બસ સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી રહ્યા છે. પરંતુ તે વાહનોમાંથી ઘણા સમયથી ઈંધણની તેમજ બેટરીઓ અને અન્ય વસ્તુઓની ચોરીઓ થઈ રહી છે. જ્યારે આ મામલે અમારા સંવાદદાતા દ્વારા ST વિભાગને જાણ કરતા ST વિભાગના અધિકારીઓ દ્વારા આ ખાડા કાન કર્યા હતા. હું જેમી ગઢવે, DYSP કેશોદ ડિવિઝન. અત્યારે આપણે જોઈએ છીએ તો પોલીસ સ્ટેશનોમાં એટલા બધા અગાઉના વાહનો કબજે થયેલા હોય છે કે પોલીસ સ્ટેશનમાં વાહનોને રાખવા માટે જગ્યા રહેતી નથી. આને ધ્યાનમાં લઈ અને પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા સાહેબ છે, એમણે એક મુહિમ ચલાવી છે કે જે વાહનો છે કબજે થયેલા છે, વર્ષોથી પડતર છે, જગ્યા રોકીને પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાય છે, એવા વાહનોને કાયદેસર રીતે એનો CRPC મુજબ એનો નિકાલ કરાવવાનો અને હાલ અત્યારે એ કેશોદ ડિવિઝન અને આખા જૂનાગઢ જિલ્લામાં એનો કાર્યવાહી ચાલુ છે. હાલ હવે ટૂંક સમયમાં એની જે વાહનો છે એ શેના કારણે અહીંયા કબજે લીધેલા છે એ બધું વર્ગીકૃત કરી અને એને હરાજી, એની જે વાહનો છે એની કાયદેસરની હરાજી કરવામાં આવશે. અને આવી રીતે પોલીસ સ્ટેશનમાં જે જગ્યા વર્ષોથી જે વાહનો કબજે કરી છે એ બધું દૂર થશે અને ચોખ્ખું લાગશે. તેઓ દ્વારા એવું જણાવ્યું કે RTO કે પોલીસ વાહનો મૂકી અમને કોઈ જાણ કરતા નથી અને અમારા ચોકીદારો તેની ચોકીદારી કરતા નથી. ત્યારબાદ પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા કોઈ ચોક્કસ જવાબ ન આપવામાં આવતા તંત્રની પોલમપોલ સામે આવી છે. ત્યારે ભવિષ્યમાં ઈંધણની જગ્યા પર જો વાહનની ચોરી થશે જવાબદાર કોણ? ST વિભાગ કે પોલીસ તંત્ર? જ્યારે આ મામલે અમારા સંવાદદાતા દ્વારા પોલીસ અધિકારીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં પૂરતી જગ્યા ન હોવાથી તમામ વાહનો ST બસ સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં રાખવાની ફરજ પડી રહી છે. ત્યારે સરકાર પણ કુંભકર્ણ માફક સૂઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ મસ્ત મોટી વિકાસની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ કેશોદ પોલીસ સ્ટેશન જગ્યાના અભાવની લાચારી સેવી રહ્યું છે. તો દર્શક મિત્ર, ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા જૂનાગઢથી મયુરી મકવાણા સાથે. તો જોતા રહો SS24 ન્યૂઝ નેટવર્ક ગુજરાત. ડેપો મેજર કેશોદ કુલદીપસિંહ એમ જાડેજા. હું છેલ્લા 2.5 માસથી ડિવિઝન વર્કશોપ ખાતેથી ફરજથી ડેપો મેજર તરીકે ફરજ બજાવું છું. સર, ડેપોની અંદર અત્યારે જે પાછળના ભાગે જે પોલીસ દ્વારા જે વાહનો મૂકવામાં આવેલા છે, ચોરીના બને છે, બને છે, તો એ બાબતે આપ એમાં એવું કહેવાનું છે કે RTO દ્વારા જે વાહન મૂકવામાં આવે છે એમની અમારા દ્વારા કોઈ ઇન્ફોર્મેશન આપવામાં નથી આવતી. એમની અનુકૂળતા મુજબ એમની પાસે ગ્રાઉન્ડ ન હોય તેવું જણાવીને અમારી પ્રિમિસમાં મૂકવામાં આવે છે. અને એના માટેનું હાલ અત્યારે અમારી પાસે કેટલા વાહન લગભગ છેલ્લા 10-12 વર્ષથી પડતર છે, બરાબર. એમના અગાઉના ડેપો મેજરે મારા ખ્યાલથી લગભગ 4-5 વખત ઓન પેપર અમારે ડિવિઝન ખાતે તથા પોલીસ સ્ટેશન અને RTOને પણ જાણ કરે છે, પણ આજે સુધી એનું કોઈ સોલ્યુશન આવવામાં આવેલ નથી. એ બાબતે તમને જણાવું કે હાલ આજથી 3-4 મહિના પહેલા ડીઝલ ચોરી માટે એક મારા ખ્યાલથી 12 કોઈક વ્યક્તિ હતો જેની ડીઝલ કરતાં પકડાઈ ગયેલી છે, જેની અમારા મિકેનિક દ્વારા પોલીસ ફરિયાદ કરે છે, જેનો અત્યારે કેશોદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.